ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં લાંબા સમયથી ડોક્ટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ભારે પરેશાની થઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા દયાવાન ગ્રુપના યુવાનો દ્વારા ડોક્ટરની જગ્યા ભરવાની માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં ખાલી પડેલ ડોક્ટરોની જગ્યા સત્વરે ભરવાની માંગણી કરાઈ હતી અને જો 10 દિવસમાં ડોક્ટરોની જગ્યા નહીં ભરાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી ધ્રાંગધ્રામાં ઘણા સમયથી સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરનો અભાવ છે એના કારણે અમે આજે આયોજન પત્ર દેવા આવ્યા છીએ જેમાં ઓર્થો બાળકોના ગાયનેક આવા ઘણા ડૉક્ટરની કમી છે અને કેટલી વાર અમે મૌખિત રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ નહીં આવતો એટલે આજરોજ અમે માલબજાર કચેરી આયોજન પત્ર આપ્યું અને 10 દિવસનો ટાઈમ આપ્યો છે કે 10 દિવસમાં અમારી ડૉક્ટરોની માંગ પૂરી કરે નકા આથી પણ આંદોલન કરશું અને જો જવું પડે તો ભૂખ હડતાલ પણ અમે કરશું સરકારી દવાખાની બહાર. સાહેબ નંદીલાલ રાઠોડ, ધ્રાંગધ્રા. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની ઘણી બધી અછતો છે. કોઈ ડૉક્ટરે કામ કરવા માટે રાજી નથી અને ધ્રાંગધ્રા તાલુકાના 64 ગામડા અને હળવદના પણ ઘણા બધા ગામડાઓ ધ્રાંગધ્રાને સરકારી હોસ્પિટલની આશા રાખીને બેઠા છે પણ આ ડૉક્ટરોની ભ્રષ્ટાચારના કારણે કોઈ ડૉક્ટર આવતા નથી અને આ ડૉક્ટરે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા એવું લાગી રહ્યું છે કે આવડો મોટો ધ્રાંગધ્રા વિસ્તાર હોય અને આવડું મોટું જો મત વિસ્તાર હોય 64 વિધાનસભાનું તો એક પણ સારો ડૉક્ટર કેમ નહીં? શું કારણથી આજે ધ્રાંગધ્રાની જનતા એ રાહ જોઈને બેસી છે કે ક્યારે સારા ડૉક્ટર આવે? નથી ગાયનેક આવતા કે નથી ઓર્થોપેડિક આવતા કે નથી ફિઝિયોથેરાપી ડૉક્ટર આવતા અને આવી પરિસ્થિતિ જોઈને ધ્રાંગધ્રાને જનતાને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અને ધ્રાંગધ્રાની જનતાને એવું સાથ અને સપોર્ટ આપવાવાળું કોઈ જ હવે રહ્યું નથી એટલે મારે એવી નમ્ર વિનંતી છે ધ્રાંગધ્રાની જનતા દયાવાન ગ્રુપને આ બાબતે એક સેવાનું ગ્રામ છે સાથ સપોર્ટ આપે એવી મારી નમ્ર વિનંતી છે.